हेलो विद्यार्थियों, धोरण आठ विषय गणित प्रकरण नौ बेसिक पदावलिओ अने नित्य सम। हवे आपणे जुओ दाखलो छे, एक पदी जोड़े गुणाकार, बे पदी जोड़े गुणाकार, ए रीते मैं दाखला शीखवाड्या छे। हवे एक पदी छे, त्रण पदी जोड़े गुणाकार, 9.2 दाखलो छे, बराबर। हवे एक्स प्लस वाय माइनस पांच प्लस पांच एक्स वाय। હવે આપણે જે એક પદી હોય એ પહેલાં આગળ લઈ લેવાની, એટલે આપણે ગુણાકાર કરતા ફાવે, એટલે પાંચ એક્સ વાય કાઉન્સમાં એક્સ પ્લસ વાય માઇનસ પાંચ। હવે જે બીજો કાઉન્સ છે એની એક એક રકમ પહેલી રકમ જોડે ગુણાકાર કરતું જવાનું, એટલે આપણો દાખલો થઈ જાય। જો પાંચ એક્સ વાય ગુણ્યા બીજા કાઉન્સની બીજી પહેલી રકમ તો ગુણ્યા એક્સ, પછી પ્લસ, હવે પાછો બીજો કાઉન્સ કરવાનો, પાંચ એક્સ વાય ગુણ્યા હવે બીજા નંબરનો વાય ગુણ્યા વાય, બરાબર। પછી હવે ત્રીજો કાઉન્સ કરવાનો, એટલે વચ્ચે જે નિશાની હોય એ કરતું જવાનું, માઇનસ પાંચ એક્સ વાય માઇનસ પાંચ, બરાબર, પડી ગઈ સમજણ। તો હવે પાંચ એક્સ સ્ક્વેર, હવે જે પાંચ છે એનો ગુણાકાર કરીશું તો શું જવાબ આવશે, પાંચના પાંચ એકા પાંચ। હવે એક્સ એક્સ છે એટલે બે એક્સ છે, એટલે એક્સનો સ્ક્વેર થઈ જશે, એટલે કે પાંચ એક્સ સ્ક્વેર વાય પ્લસ પાંચ પાંચ એકા પાંચ, આમાં પણ એ રીતે, પણ એક્સ એકલો જ છે એટલે એક્સ એકલો લખીશું, અને વાય વાય એટલે કે વાયનો સ્ક્વેર, પછી માઇનસ પાયો પાયો પચીસ, પચીસ એક્સ વાય, બરાબર। આ રીતે આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો, બરાબર। હવે બીજો દાખલો છે, એક જ રકમ છે, પી ગુણ્યા બીજા કાઉન્સમાં છ પી સ્ક્વેર માઇનસ સાત પી પ્લસ પાંચ। આપણે આમાં પણ એવી જ રીતે કરીશું, પી એને પહેલી રકમ લઈ લઈશું, પી ગુણ્યા છ પી સ્ક્વેર માઇનસ, પાછો ફરીથી પી લઈ લઈશું, પછી માઇનસ સાત પી, બરાબર, પછી પાછો ફરીથી પી લઈ લઈશું પ્લસ કરીને, પછી પી ગુણ્યા ત્રીજી રકમ પાંચ, બરાબર। જો ત્રણે ત્રણ કાઉન્સ જે માઇનસ હોય તો માઇનસ કરવાનો, પ્લસ હોય તો પ્લસ કરવાનો, એટલે આપણે ત્રણે ત્રણ કાઉન્સ પૂરા થઈ ગયા। હવે આપણે એનો જવાબ લખીશું, જો છ છે, છ ને પી જોડે ગુણીએ એટલે કે છ એકા છ, હવે બે પી અને એક પી એટલે ત્રણ પી થશે, એમાં ગુણાકાર થાય એટલે છ પીનો ઘન, પછી માઇનસ પી જોડે ગુણાકાર એટલે પી પી એટલે સ્ક્વેર થશે, એટલે માઇનસ સાત પીનો સ્ક્વેર પ્લસ પાંચ એકા પાંચ, એટલે કે પાંચ પી થશે, પડી ગઈ સમજણ। આ આપણો દાખલો બીજો પૂરો થઈ ગયો, બરાબર। હવે એ દાખલો બીજા નંબરના દાખલા છે, એમાં તમારે જાતે આ રીતે જ દાખલા કરવાના છે, તો કરજો। હવે દાખલા નંબર બે, 9.2 દાખલા નંબર એક, એટલે એમ કે દાખલા નંબર ત્રણનો પહેલો દાખલો કરાવું છું, બરાબર। ગુણાકાર કરો, હવે એ સ્ક્વેર ગુણ્યા 2a22 છે ગુણ્યા 4a26 છે, બરાબર। તો હવે બધાનો ગુણાકાર કરી નાખીશું, એનો સ્ક્વેર કાઉન્સ છોડી દઉં છું અને ગુણાકાર કરી નાખું છું, એનો સ્ક્વેર ગુણ્યા 2a22 ગુણ્યા 4a26, બરાબર। તો હવે આપણે પહેલાં પહેલી એટલે કે સહગુણક આગળ લઈ લઉં છું, પહેલાંમાં સહગુણક નથી એટલે એક લખી દેવાનો, ગુણ્યા બીજા કાઉન્સનો સહગુણક એટલે બે લખી દેવાનો, ગુણ્યા ત્રીજી રકમનો ચાર લખી દેવાનો, સહગુણક લઈ લીધા। હવે ગુણાકાર કરીને પછી એની જે સંખ્યા હોય, કે દાખલા તરીકે કોઈ પણ ચલ હોય સંખ્યા એ લઈ લેવાની, એનો સ્ક્વેર ગુણ્યા એની 22 ગુણ્યા એની 26, બરાબર। તો બે એકા બે, બે ચોક આઠ, હવે એ સ્ક્વેર પ્લસ એની 22 પ્લસ એની 26, તમને ખબર છે ને કે ગુણાકાર હોય તો ઘાતમાં ઘાતનો ગુણાકારમાં પ્લસ થઈ જાય, બરાબર, એટલે બધી ઘાતનો પ્લસ કરી દેવાનો અને એ પ્લસની રકમ લખી દેવાની, એટલે 8 ગુણ્યા એની સ્ક્વેર પ્લસ 22 પ્લસ 26, એટલે 22 ને 26 48 પ્લસ 2 એટલે કે 50, એટલે કે 8a50 એવો સંખ્યા બની। હવે ત્રીજો દાખલો છે, અને ત્રીજામાં બીજો દાખલો છે, 2/3xy ગુણ્યા માઇનસ 9/10 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે, બરાબર। હવે આપણે જુઓ, સહગુણક મેં લઈ લીધો છે નીચે, 2/3 × 9/10, હવે ગુણ્યા પહેલો કાઉન્સનો એક્સ વાય ચલ સંખ્યા છે 12 લઈ લીધી, બરાબર, અને એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર, હવે જો અમે છેદ ઉડાડી દીધા, 3 × 9 એટલે ઉપર 3 રહ્યા અને 2 × 5 10, એટલે 3/5 માઇનસ 3/5 રહ્યા। હવે ઉપર જુઓ, એક્સની પહેલાં એક્સ પહેલી રકમ છે એનો એક્સ એકલો છે, અને બીજી રકમ છે એમાં એક્સ સ્ક્વેર છે, એટલે એક્સ 1+2 કરી દીધું। હવે વાયમાં એવું કર્યું, પહેલાંમાં 1 છે અને બીજામાં 2 છે, એટલે કે 2+1, એવી રીતે દાખલો
करी दीधो बराबर। तो हवे डायरेक्ट जो त्रण अपन पांच छे एक्स नी हवे घात छे एटले प्लस कर देवानुं, तो बे ने एक त्रण, वाई नी बे ने एक त्रण, एटले के माइनस त्रण अपन पांच एक्स नो घन अने वाई नो घन, ए आपणी रकम एटले के जवाब आई गयो बराबर। चलो ओके, आ रीते दाखला गणजो।